नमस्कार, आप जो रहे छो नेशन प्लस न्यूज, हूँ छू आपनी साथे हेतल भगत। વડોદરામાં આવેલ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના રજિસ્ટ્રારે પોતાની કાર ઓનલાઈન વેચાણ માટે મુક્તા અડવાંદના શખ્સે કાર ખરીદ્યા બાદ આપેલ ચેક બાઉન્સ થતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। મૂળ કેરલાના અને વડોદરાના અકોટા વિસ્તારના સપ્તગીરી ડુપ્લેક્સમાં રહેતા અને વડોદરા શહેરના રાષ્ટ્રીય રેલ એકેડેમીમાં આવેલ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના રજિસ્ટ્રાર ટીવી અનંત સુબ્રમણ્યમને પોતાની જૂની કાર 24 ઓક્ટોબરના રોજ વિગત ભરીને ઓનલાઈન એપ ઓએલએક્સ પર વેચાણ માટે મૂકી હતી, જ્યાં 25 ઓક્ટોબરના રોજ અમદાવાદના ઈસનપુરની રત્ન પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ હરસોરાએ કારના ફોટો મંગાવી 2 દિવસ બાદ 27 ઓક્ટોબરે ધવલ અને તેની સાથે બીજા 2 લોકો કાર જોવા માટે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની ઓફિસે આવ્યા હતા, જ્યાં ભાવતાલ બાદ કારની કિંમત 95,000 નક્કી કરી હતી। ત્યારબાદ ધવલ હરસોરાએ 28 ઓક્ટોબરનો કેનેડા બેંકનો ચેક આપી ધવલ અને તેની સાથે આવેલા 2 લોકો કાર લઈને નીકળી ગયા હતા। જો કે 28 અને 29 ઓક્ટોબરના બેંકમાં રજા હોવાથી 30 ઓક્ટોબરના રોજ ધવલે આપેલો 95,000નો ચેક બેંકમાં જમા કરાવતા એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો। આ બાબતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણતા અનંત સુબ્રમણ્યમે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ધવલ હરસોરા ઠગાઈ કરેલી કાર અમદાવાદથી લઈને વડોદરા તરફ આવી રહ્યો છે, જેથી ક્રાઇમ બ્રાન્ચે હાઈવે પર વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો અને આરોપીને મકરપુરા પોલીસને સોંપ્યો હતો। મકરપુરા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે। નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।